नमस्कार दर्शक मित्रों, फरी एक बार गुजरात समाचार टेलिविजन पर संपूर्ण छणावट साथे एक नवो विषय लेने आजे तमारी सामे हाजर थयो छु। दोस्तों, आजनो विषय छे भारतना औद्योगिक व्यवस्थानी करोड़रज्जू समान नाना अने मध्यम कक्षाना उद्योगों कोविड ना कारणे एमने वेठवी पड़ेली तकलीफों अने केंद्र सरकार तेमज रिजर्व बैंके जे राहतो जाहिर करी छे ते राहतोमांथी खरेखर केटलू ए पामशे अने एमनुं भविष्य आवनार समय में शुं रहेशे। दोस्तों, आपणे ज्यारे आजाद थया त्यारे 38मा नंबर हता औद्योगिक विकासमां। એ 38મા નંબરથી આગળ જતા જતા પહેલા 10માં આજે ભારત આવીને ઊભું છે। એમાં બે મહત્વના ક્ષેત્રોનો ફાળો છે। એક જેને આપણે પબ્લિક સેક્ટર અથવા જાહેર સાહસો કહીએ છીએ તેનો, કારણ કે એ સમય હતો જ્યારે સ્ટોક માર્કેટ વિકસિત નહોતી, નાણાં બજારમાંથી ઉઘરાવવા એટલા સરળ નહોતા અને બહુ મોટા ઔદ્યોગિક સંકુલો સ્થાપવાની ક્ષમતા બહુ ઓછા લોકો પાસે હતી। એની સાથે આ લઘુ ઉદ્યોગ ક્ષેત્ર જે મહદંશે જેને ઉદ્યોગ સાહસિક કહેવાય તેના પોતાના બલબૂતા પર જોડાયું। લઘુ ઉદ્યોગનો ફાયદો એ થાય કે રોકાણના એકમ દીઠ વધુ રોજગારી આપે, પ્રમાણમાં ઓછા સમયમાં એ ચાલુ કરી શકાય, બહુ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવલતો જેને કહેવાય, આંતરમાળખાકીય સવલતો કહેવાય, એની બહુ ઝાઝી જરૂર ના પડે અને એન્ટરપ્રિનર મેનેજર તરીકે ઉદ્યોગ સાહસિક પોતાનું એકમ વિકસાવે, ચલાવે અને આગળ વધારે। દોસ્તો, એ જમાનાની જે વાવણી થઈ એમાંથી આજે ગુજરાતના કેટલાક મોટા સંકુલો અને એકમો એમાંથી નિપજ્યા અને આજે આપણે એમનું નામ ગર્વથી લઈ શકીએ છીએ। નિર્મા બહુ જ નાની મૂડીથી શરૂઆત થઈ, ટોરેન્ટ 1942માં ફાર્મસી ગ્રેજ્યુએટ થનાર ઉત્તમભાઈ મહેતા 1978 સુધી મથતા રહ્યા, મુંબઈ, મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી એમના વતન છાપી, લગભગ દિવાળું ફૂંક્યું અને 1978 પછી સાયકિયાટ્રિક ડ્રગ્સની એક નવી જ શ્રેણી એમણે બજારમાં મૂકીને ટોરેન્ટનો ઉદય થયો। શિયાળામાં આઈસ્ક્રીમ ખાઈએ તો શરદી થાય એ માન્યતાનો છેદ ઉડાડ્યો વાડીલાલ આઈસ્ક્રીમે। આજના ઘણા બધા નામો, રસનાકો, પારસ ફાર્માસ્યુટિકલ એટલે મૂકો, કેડિલાકો, યુનાઇટેડ ફોસ્ફરસ જે આજે મલ્ટીનેશનલ છે તે કો, અરે જેને આજે આપણે દેશનું સૌથી મોટું એકમ ગણીએ છીએ તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નરોડામાં 3,86,000 રૂપિયાના રોકાણથી એકમ શરૂ થયું હતું। આ લઘુ ઉદ્યોગની જે વાવણી હતી એના વટવૃક્ષોના કેટલાક નામ મેં આપને આપ્યા, ઘણા બધા નામ બાકી રહી જાય છે પણ સમયની મર્યાદાના કારણે હું એ વિગતોમાં જતો નથી। લઘુ ઉદ્યોગનું ક્ષેત્ર એ આજે 35% ઔદ્યોગિક જીડીપીનો ભાગ છે, 40% ડાયરેક્ટ એક્સપોર્ટ એમાંથી થાય છે અને ઇન્ડિરેક્ટ એક્સપોર્ટ ગણો તો લગભગ 50% જેટલું ઔદ્યોગિક ઉત્પાદન એ નિકાસ માટે વપરાય છે। 1,00,000 રૂપિયાના રોકાણથી 6 થી 8 લોકોને એ રોજગારી આપે છે। આ ઉદ્યોગ એ રોજગારીની દ્રષ્ટિએ મહત્વનો છે, કન્સન્ટ્રેશન ઓફ વેલ્થ અને કન્સન્ટ્રેશન ઓફ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી બેરિંગ સર્ટન ફિલ્ડ્સ એક જ હાથમાં સત્તા ન પહોંચી જાય તે માટે પણ અગત્યનો છે। આવા વિવિધ કારણોસર જે ક્ષેત્ર અગત્યનું છે એને હમણાં જે શ્રેણીબદ્ધ પ્રોત્સાહનો જાહેર થયા
તે પ્રોત્સાહનોએ ખરેખર એમાં પ્રાણવાયુ પૂરવાનું કામ કર્યું છે કે કેમ, અને પ્રાણવાયુ જો ફૂંક્યો હોય તો આવનાર સમયમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગ, આ સરકારે ડેફિનેશન પણ બદલી નાખી છે, આમ 7 કરોડ જેટલા નાના અને એ કક્ષામાં આવતા એકમો છે, આ દેશમાં કુલ એકમોમાંથી 99% લગભગ એકમો આ કેટેગરીમાં આવે છે. પણ નાણામંત્રીએ જે પેકેજ જાહેર કર્યું એમાં એવું કહ્યું કે 45 લાખ એકમોને આનો ફાયદો થશે, તો બાકીના એકમોનું શું? આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી પાસે બંને જેને ટોચના નિષ્ણાત ગણી શકાય આ ક્ષેત્રના એ સ્ટુડિયોમાં હાજર છે. પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા ગુજરાત સમાચાર ટેલિવિઝનની પેનલ પર એવું નામ છે કે જેની ઓળખાણ આપવી એ સૂરજને ચાટલું બતાવવા જેવું થાય. બકુલભાઈ એક ટોચના વરિષ્ઠ અર્થશાસ્ત્રી છે આ દેશના, અને એમની એક પૃથ્થકરણ કરવાની વિશિષ્ટ પદ્ધતિ છે જે છેલ્લા 40 વર્ષથી વણ તૂટી અમદાવાદના આંગણે અને ક્યારેક સુરત ક્યારેક વડોદરા આપણને સાંભળવા મળતી રહે છે. ભાઈ એમની સાથે છે વિનોદભાઈ અગ્રવાલ, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, આમ એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે, એના વાઇસ ચેરમેન છે. જાણીને તમને નવાઈ લાગશે કે વિનોદભાઈ 10 વર્ષ જેટલો સમય ચીનમાં રહ્યા છે, ભાતમાં કોકોકોલા નાખીને પીધું છે, રોજનો 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, ચીની ભાષા સમજી શકે છે, થોડી થોડી બોલી પણ શકે છે, અને આજે નરોડામાં એમનું ડાયસ્ટફનું એકમ છે જે 100% લગભગ પોતાના ઉત્પાદનની નિકાસ કરે છે. એટલે એક અગ્રણી ઉદ્યોગ સાહસિક છે. વિદેશમાં રહેવાનો અને તે પણ ચીન જેવા દેશમાં જેને આપણે બહુ ઓછો જાણીએ છીએ રહેવાનો અનુભવ ધરાવે છે, અને સીધા જ આ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ છે. અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એ ભારતમાં ઉદ્યોગો છે, ખાસ કરીને મોટા ઉદ્યોગો, એમનું પ્રતિનિધિત્વ કરતી એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, એનો અવાજ છે ભારત સરકાર સુધી પણ સંભળાય છે. એટલે બંને આપણા નિષ્ણાતો એવા ઊંચા ગજાના નિષ્ણાતો છે કે જેમની પાસેથી આપણે આજે ખરેખર આ જે અત્યાર સુધીના 3 કે 4 તબક્કામાં જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે, માઇક્રો ઉદ્યોગો માટે વચ્ચેવળી થોડી એની વ્યાખ્યા બદલાઈ, એ બધું કરતા જે થયું એની ઉદ્યોગો પર શું અસર થશે, અને અત્યારે આપણે જે નેગેટિવ જીડીપીની વાત કરી રહ્યા છીએ, નિરાશામાં છીએ, થોડા લોકડાઉન હમણાં જ ખુલ્યું છે એટલે હવે આશાથી આપણે ભવિષ્ય તરફ જોઈએ. કોવિડ તો આપણા માથે લાગેલો છે, પણ નિસર્ગનો ખતરો સારી રીતે ટળ્યો છે મુંબઈ ઉપરથી, એનો આનંદ વ્યક્ત કરીએ. નિસર્ગે જ્યાં જ્યાં અસર કરી હોય એ આપણા બંધુ ભગિનીઓ સાથે આપણી સંવેદના વ્યક્ત કરી, અને બકુલભાઈ આપનાથી શરૂઆત કરવી છે. આપ તો આ બધી જે ચર્ચાઓ થઈ એમાં લગભગ એક કોમન થ્રેડ રહ્યા છો, અને ખૂબ સરસ આપે એનું પૃથ્થકરણ કરીને દર્શક મિત્રોને માહિતી આપી છે. આજે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને પરીક્ષા ફલક પર મૂકીને શું માનો છો આપ, આ ઉદ્યોગની શું સ્થિતિ છે અને શું થશે? જયનારાયણભાઈ વાત સાચી છે કે છેલ્લા લગભગ 1.5 મહિનાથી આપણે જીએસટીવી ઉપર અનેક વિષયોની ચર્ચા કરી છે, પણ એમાં MSME એ આપણું મહદ અંશે ફોકસ રહ્યું છે, અને એના વિશે પ્રાઇમ મિનિસ્ટરે જાહેર કરેલા આર્થિક પેકેજની અંદર એના ભાગરૂપે ફાઇનાન્સ મિનિસ્ટરે ખાસી એવી એનાઉન્સમેન્ટ એને લગતી કરી હતી, અને એવી જ રીતે રિઝર્વ બેંકની એનાઉન્સમેન્ટમાં પણ એમાં ખાસી વસ્તુઓને કવર કરવામાં આવી હતી. હવે આ બાબત વિશે એઝ અ વેલ્યુ એડ 2-3 વધારાના ઇશ્યુઝ હું રેઈઝ આજની પેનલ ડિસ્કશનમાં કરવા માગું છું.
પહેલી વાત કે આપણે એમએસએમઈ ને એક રાષ્ટ્રીય સ્તરનું ઇસ્યુ બનાવ્યું છે, પણ વાસ્તવમાં એમએસએમઈ એ રાજ્ય કક્ષાનું ઇસ્યુ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ આપે, સેન્ટ્રલ ગવર્મેન્ટ બ્રોડ પોલિસી નક્કી કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ડેફિનેશન અને વ્યાખ્યાઓ કરે, પરંતુ એની જે કંઈ પણ ફંડિંગ એરેન્જમેન્ટ થાય અને એનું જે કંઈ પણ પેકેજીસ જાહેર કરવામાં આવે એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેટ લેવલે જ કરવું પડે. અને બીજી વાત કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પેકેજીસને બધું એનાઉન્સ કર્યું એને સ્ટેટ ગવર્મેન્ટની આંતરિક પરિસ્થિતિ અને આંતરિક માળખાના સંદર્ભમાં કઈ રીતે ડોવટેલ કરવું, એને કઈ રીતે કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરવું રાજ્ય માટે, એ જવાબદારી તો રાજ્ય સરકારની રહે છે અને રહેવી જ જોઈએ. કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં અને દરેક ડિસ્ટ્રિક્ટના લેવલે જઈને પ્લાનિંગ ના કરે, અને જો એ કેન્દ્ર સરકારે કરવાનું હોય તો પછી રાજ્ય સરકારની જરૂર છે? પછી રાજ્ય સરકારનો રોલ શું લે આ બધી આખી વસ્તુની અંદર? એટલે રાજ્ય સરકાર આ જે કંઈ આર્થિક સહાય છે એને ટોપઅપ પણ કરી શકે. આજે રાજ્ય સરકારને રિઝર્વ બેન્કે બોરોઈંગ પાવર એક્સટેન્ડ કરી આપ્યો 3% જીએસડીપીના એ એમની મર્યાદા છે, પણ 3% કરતા વધારાના 1% સુધીનું જે રકમ, 0.5% તો અનકન્ડિશનલ અને બાકીનો 1% કન્ડિશન સાથે, તો રાજ્ય સરકારો પાસે રિસોર્સિસ જનરેટ કરી આપ્યા છે આ એનાઉન્સમેન્ટમાં. એટલે રાજ્ય સરકારનો રોલ હોવો જોઈએ, અને મને લાગે છે કે રાજ્ય સરકારના રોલને પણ આપણે માઇક્રો લેવલે એનાલાઇઝ કરવાની જરૂર છે. આ પહેલી વાત. બીજું કે સામાન્ય રીતે આપણે જ્યારે એમએસએમઈની વાત કરીએ અને એમાં ખાસ કરીને અર્થતંત્રના કોન્ટેક્સમાં વાત કરીએ અને ઇકોનોમિક રિવાઇવલના સેન્સમાં વાત કરીએ કે ભાઈ લોકડાઉન પત્યો પછી તમારે નોર્મલ લાઈફને ફરી શરૂ કરવું અને નોર્મલ એક્ટિવિટી ફરી ક્યારે શરૂ થાય તેને માટે, તો મેનેજમેન્ટમાં અને બિઝનેસમાં એક બહુ જ ફેમસ 80-20 પ્રિન્સિપલ હોય છે. વોટ ઇઝ ધેટ 80-20 પ્રિન્સિપલ? કે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે એગ્રીગેટ્સ હાઈડ એ લોટ ઓફ થિંગ્સ, એગ્રીગેટ્સની અંદર વ્યવસ્થિત કોન્ટેક્સ્ટ આવે નહીં. હવે આપણે વાત કરીએ કે એમએસએમઈ સેક્ટરનું આટલું કોન્ટ્રીબ્યુશન, પણ જેમ દરેક જગ્યાએ ઇનઇક્વાલિટીઝ હોય છે તેમ એમએસએમઈમાં પણ ઇનઇક્વાલિટીઝ છે. એટલે મને એ વાતની નવાઈ નહીં લાગે કે જો કોઈ ડિટેલ સ્ટડી કરે તો કે 20% એમએસએમઈઝ મે બી કોન્ટ્રીબ્યુટિંગ 80% ઓફ ધી આઉટપુટ એન્ડ વેરિયસ અધર પેરામીટર્સ ધેટ આર દેર એમ્પ્લોયમેન્ટ સિવાય. હવે આ સંદર્ભમાં જો અર્થતંત્રને સાબદું કરવું હોય તો આપણે એ 20% કે જે મેજર કોન્ટ્રીબ્યુશન કરે છે એને ફોકસમાં રાખવું પડે. અને ઘણા બધા જે પગલાં રિઝર્વ બેન્કે એનાઉન્સ કર્યા છે અને કેટલાક પગલાં જે ફાઇનાન્સ મિનિસ્ટરે એનાઉન્સ કર્યા છે એ પહેલાં 20%નું ધ્યાન રાખવા માટેના છે. એ વાત આપણે ભૂલવી ના જોઈએ. અને ત્રીજી મહત્વની વાત કે લોકલાઇઝ્ડ ઇશ્યુઝ, જેમ કે લેબરના ઇશ્યુઝ કે સ્ટેટ ગવર્મેન્ટની વસ્તુ, જેમ કે દાખલા તરીકે એક સાદી વાત આપણે કરીએ કે રિયલ એસ્ટેટ સેક્ટરનું આપણે લઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર એસ્ટેટ ડ્યુટી, આઈ મીન એની સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી ઇઝ અ મેજર કોમ્પોનન્ટ. હવે સ્ટેમ્પ ડ્યુટી એ કેન્દ્ર સરકારનો વિષય નથી, એ રાજ્ય સરકારનો વિષય છે. તો રાજ્ય સરકાર રાહત આપવી હોય તો આપી શકે. એટલે ટૂંકામાં દેર આર લોટ ઓફ લોકલાઇઝ્ડ ઇશ્યુઝ વિચ નીડ ટુ બી એડ્રેસ્ડ. અને મારા હિસાબે આ વસ્તુઓનું ધ્યાન પણ આ એમએસએમઈ તરફની પોલિસીની અંદર રાખવું જોઈએ. દર્શક મિત્રો, બકુલભાઈએ જે વાત કહી એને સાથે હું આ વાત જોડવા માંગુ છું. ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે દેશમાં 8મા નંબરે હતું, અને ત્યારે એ 8મા નંબરેથી 60માંથી 90 એ 3 દાયકામાં પહેલા નંબરે પહોંચ્યું.
અને ત્યારથી સતત પહેલા નંબરે બીજા નંબરે છે. એટલે ગુજરાત 90ના દાયકામાં આ દેશમાં પહેલા નંબરનું ઔદ્યોગિક રાજ્ય બન્યું હતું, અને એને ઔદ્યોગિક રાજ્ય બનાવવા માટે તે વખતની રાજ્ય સરકારનો અભિગમ અને એના ચાર નિગમો, મને હજુ પણ એને જાહેર ખબરની હેડલાઇન યાદ છે, ફોર વ્હીલ્સ દેટ ગિયર ધ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઇન ગુજરાત, જીઆઈડીસી, જીએસએફસી, જીઆઈઆઈસી એન્ડ જીએસઆઈસી. એ વખતે કાચા માલની પીગ આયરન ને બધાની શોર્ટેજ હતી, એટલે એને રેશન કરવા માટે લઘુ ઉદ્યોગો માટે જીએસઆઈસી કામ કરતું હતું, જીએસઆઈસી માર્કેટિંગનું પણ કામ કરતું હતું લઘુ ઉદ્યોગોના પ્રોડક્ટનું. જીએસએફસી એ એક હદ સુધી પહેલાં 30 લાખ લોન આપતું હતું, પછી એ વધી અને 1 કરોડ રૂપિયા સુધી જવા માંડ્યા, ઇક્વિટી લેવા માંડ્યા, અને ત્યારબાદ જીઆઈઆઈસી અને એને આઈડીબીઆઈ રિફાઇનાન્સ કરતું હતું. આ જે ઘર આંગણાની ગુજરાત સરકારની સંસ્થાઓ છે તે, અને બીજું બકુલભાઈ સાહેબે કહ્યું તદ્દન સાચું એટલા માટે છે કે 1956નો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ, એમાં પહેલા ઘણા બધા અવરોધો હતા, પણ હવે લઘુ ઉદ્યોગના રજીસ્ટ્રેશનથી માંડીને એને લગતી બધી જ બાબતો એ રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનર હસ્તક અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર હસ્તક આવે છે. રાજ્ય સરકારોની વાત કરીએ મોટા પાયે તો લગભગ 3 લાખ કરોડ રૂપિયા રાજ્ય સરકારો પાસે વગર વપરાયેલા પડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી જે કંઈ નાણાકીય સહાય આપવી જોઈએ, જે કંઈ, અને માત્ર નાણાકીય સહાય આપવાથી જ આ એકમો થઈ જશે, રસ્તા પર આવી જશે, ચાલુ થઈ જશે તેવું નથી. એક સમય હતો અને એ સમય દરમિયાન મને સરકારમાં ખાસા 15 વર્ષ ઉદ્યોગોને આગળ વધારવાનો, એની નીતિઓ ઘડવાનો મોકો મળ્યો. ત્યારે એ જમાનામાં કોઈને સ્કૂલ એડમિશન જોઈતું હોય, મુંબઈથી આવતો હોય અને ગેસ કનેક્શન નહોતું મળતું, ટેલિફોન કનેક્શન ના મળતું હોય, તો એની પણ ચિંતા ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો કરતું હતું. આ રાજ્ય સરકારનો રોલ છે એનું હેન્ડ હોલ્ડિંગ કરવાનો. સમહાઉ ધી રોલ દેટ ધી સ્ટેટ ગવર્મેન્ટ યુઝ ટુ પ્લે અર્લિયર હેઝ બીન શેલ્ડ ઓર પરહેપ્સ ગિવન કોલ્ડ શોલ્ડર. અને એટલા માટે થઈને બકુલભાઈ સાહેબે જે વાત કહી, જે એનાલિસિસ એમણે કહી, તેની સાથે હું શતશઃ સંમત છું. રાજ્ય સરકારે હાથ ઝાલી ઝાલીને આ નાના ને માઇક્રો એકમોને બેઠા કરવા પડે. કેન્દ્ર સરકાર બધું જ ના કરી આપે, બ્રોડ પેરામીટર્સ એની નીતિઓ એ કેન્દ્ર સરકાર ઘડે, પણ એમાં પણ રાજ્ય સરકારનો ઇનપુટ જોઈએ, અથવા જ્યાં લાગતું હોય કે આમાં આ રિલેક્સેશન જરૂરી છે તો એ કરવું જોઈએ. એટલે મારે હવે આ જ પ્રશ્ન લઈને વિનોદભાઈ પાસે જવું છે. વિનોદભાઈ, આ જે સેક્ટર છે એને ડિમાન્ડ ડેવલપ કરવા માટે પૈસાની જરૂર છે, કેશ. હવે જે યોજના થઈ, મે બી કારણ કે ઘડનારાઓને કદાચ સીધો અનુભવ ના હોય અથવા ગમે તે કારણે, પણ એ યોજના એવી થઈ કે જે એકમો બેંક પાસેથી વર્કિંગ કેપિટલ લે છે એને 20% વધારે આપવાનું, ઇફ દે આર રેગ્યુલર ઇન ધ પેમેન્ટ. એટલે મૂળ કોઈ જ મદદ નથી, તમારા માથે વધારાનો ભાર પડવાનો છે. એક આ વસ્તુ છે. બીજું કે જે તમે મોરેટોરિયમ પીરિયડ આપ્યો કે તમારે ઈએમઆઈ નહીં ભરવાનો, હમણાં ખેડૂતોને પણ 6 મહિના સુધીનો વધારી આપ્યો છે, તો એ મોરેટોરિયમમાં ક્લેરિટી નહોતી કે એના ઉપર વ્યાજ કેટલું લાગશે. આમાં તો એવું થાય કે જો રિવર્સ રેપો રેટ જોઈએ તો બેંકને માંડ 3.5% મળે અને રિઝર્વ બેંક પાસે પૈસા રહે, અને જે માણસ નાનો માણસ છે એને આ તમે ઈએમઆઈ ડિફર કરી આપ્યો અને પછી એની પાસેથી ઉઘરાવો તો એની પાસેથી તમે 9% વ્યાજ લેશો. એટલે બેંકોને તો ઉલટું આવકનું સાધન બન્યું આ યોજના, નાના માણસને આવકનું સાધન નથી બન્યું. આ સંયોગોમાં કેશ લિક્વિડિટી જે આ ઉદ્યોગ માટે પ્રાણવાયુ સમાન છે એ નથી મળી એવું લાગે છે આપને? જેમ તમે કીધું, એમએસએમઈ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓર કરરજ્જુ છે આપણી ઇકોનોમીની.
જેમ હવે નવા ડેફિનેશન પ્રમાણે તો હવે ઓલમોસ્ટ 99% ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાની આની અંદર આવી જશે. હવે હું માનું છું કે આ COVID-19 અનફોર્ચ્યુનેટલી આવ્યો, પણ એની 2-3-4 મહિના પહેલાં તમે એનાલિસિસ કરશો તો ઓલરેડી વર્લ્ડ રિસેશન તો હતું જ, એમાં નવાઈ નથી. એ હજુ 2 વર્ષ એક્સટેન્ડ થઈ ગયું છે, 2 મહિના એક્સટેન્ડ થઈ ગયું છે. તો આપણે એમ ગણીએ કે આ 2 મહિના આપણે કાઢી નાખીએ કે 2.5 મહિના કાઢી નાખીએ, તો વી આર અગેન એટ ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી. જો આ કોવિડ ના આવ્યું હોત તો ઇન્ડસ્ટ્રી તો ડિમાન્ડ કરતી હતી ગવર્મેન્ટને પેકેજ આપો, ઇન્ડસ્ટ્રીઝ પાસે પૈસા તો નહોતા જ. તો આમાં COVID-19 નામ આવવાથી કે કરવાથી એની કોઈ ફરક નથી પડતો, પણ ગ્લોબલ ડિમાન્ડ તો ઓલરેડી શ્રિંક છે જ. એટલે એમાં જો તમે પૈસા પણ આપો, જો 2 મહિનાનું આપણે સેલરી ચૂક્યું છે કે EMI ચૂક્યું છે, એ જે 20% તમે જે વાત કરી છે આત્મનિર્ભર પેકેજમાં આપવાની છે, એ એમાં ખર્ચો થઈ જશે. બટ હું આને આખું એનાલિસિસ કરું, આખા વર્ષને એનાલિસિસ કરું, તો એને આપણે 4 ભાગમાં ટુકડા કરવા પડશે. યુ ટુ ગો ક્વાર્ટર વાઇઝ. ફર્સ્ટ ક્વાર્ટર તો આપણું જતું રહ્યું, એમાં તો આપણે એક્સપેન્સ જ કર્યા છે. સેકન્ડ ક્વાર્ટર વિલ બી સર્વાઈવલ, કારણ કે આમાંથી કેટલી ઇન્ડસ્ટ્રી સર્વાઈવ કરશે હવે આ ક્વાર્ટરમાં આપણને ખબર પડશે. થર્ડ ક્વાર્ટર જે આવશે રિવાઇવલ આવશે, જ્યારે ખરેખર વર્લ્ડની બધી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થશે, અમેરિકા છે કે બ્રાઝિલ છે કે રશિયા છે કે ચાઇના છે કે વોટ એવર, આપણી જે આપણે જે પાર્ટનર્સ કન્ટ્રીઝ કહેવાય એ લોકો, એમને ત્યાં ડિમાન્ડ કેવી રહેશે, એનાથી આપણું થર્ડ ક્વાર્ટર રિવાઇવલ પર આવશે. અને હું માનું છું ત્યાં સુધી ફોર્થ ક્વાર્ટરમાં જઈને તમને સસ્ટેનેબિલિટી અને આમ કહેવાય કે એકચ્યુઅલ ગ્રોથ જોવા મળશે. તો સરકારે જે પેકેજ આપ્યું છે એ ખાલી અત્યારે ફર્સ્ટ ક્વાર્ટર માટેનું જે તમારે એક્સપેન્સીસ તમને કરવા પડે છે, એના લીધે જે તમારું કેશફ્લો અટકી ગયું છે, જે રીતે તમારી લિક્વિડિટી ગાયબ થઈ ગઈ છે, એને પૂરતું કરવા માટે આપ્યું છે. અને હું માનું ત્યાં સુધી સરકાર આના ઉપર મોનિટરિંગ કરશે અને એવરી ક્વાર્ટર એમને કંઈ ને કંઈક આપવું પડશે, તો આપણે એને સસ્ટેન કરી શકશું. અને આ એકચ્યુઅલ આખી પેન્ડેમિકમાંથી બહાર આવતા આપણને હજુ 3-6 મહિના લાગશે. સરસ વિનોદભાઈ, આપના આશાવાદ માટે આભાર. મૂળ વાત એ છે કે આપણો વિશ્વ વ્યાપારમાં 1.5% હિસ્સો છે, એટલે આપણે દુનિયાની અર્થવ્યવસ્થાની વાત કરીએ તે ક્યાંક આપણે આપણી દુનિયાની સૌથી મોટી ફ્રી માર્કેટ ભારત છે. અહીંયા 50 રૂપિયાના શર્ટ માટે પણ ગ્રાહક છે, 500 માટે પણ છે, 5000 ને 50000 માટે પણ ગ્રાહક છે. તમારા ઘર આંગણાનું બજાર એટલું મોટું છે કે દુનિયાની મંદીને અત્યાર સુધી આપણે લેમન બ્રધર્સની આવી કે સબપ્રાઇમ ક્રાઇસિસ આવી આપણે ગોળીને પી ગયા હતા, થોડી ઘણી અસર થાય. એટલે અત્યારે જે પ્રશ્ન છે તે પ્રશ્ન મારે પૂછવો છે અંકિતભાઈને. અંકિતભાઈ પટેલ એ કોચેર છે ફિક્કી MSME સબ કમિટીના. અંકિતભાઈ 100 જેટલા દેશની મુલાકાતે જઈ આવ્યા છે, રોબોટિક્સના નિષ્ણાત છે, અને મારે આ પરિચય આપતા એમને બિરદાવવા છે. કારણ કે 2 કલાક પહેલા જ, 2 કલાકે નહીં 1.5 કલાક પહેલા જ એમની વિજય 4 રસ્તા પાસે આવેલી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા પછીની વિધિઓ ફોર્ચ્યુનેટલી નસીબ જોગે કોઈને કંઈ હતાહત થયું નથી, પણ એ વિધિઓમાં એમને જાતે હાજર રહેવું પડે. દરમિયાનમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લઈ આવ્યા, અને આમ છતાં પણ એમના કમિટમેન્ટની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અંકિતભાઈ આપ જોડાયા છો આ ચર્ચામાં. આઈ એડમાયર યોર કમિટમેન્ટ એન્ડ આઈ એડમાયર યોર સ્ટેન્ડિંગ બાય ધ વર્ડ દેટ યુ હેડ ગિવન અસ ટુ જોઈન. હું આશા રાખું, થેન્ક યુ સો મચ, આપ બહુ જલ્દી આમાંથી બહાર આવી જશો, અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. અંકિતભાઈ, આપ ફિક્કીમાં MSME સબ કમિટીના અધ્યક્ષ છો, એટલે એ નાતે આપના સામે ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ વિશેની વાતો આવતી હશે. તો એક મોટું મોટું તારણ મારે આપની પાસેથી જાણવું છે, આપ શું માનો છો આ ઉદ્યોગો માંથી કેટલા બેઠા થશે, કેટલા નહીં થાય? કારણ કે આમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે માંદગીના બિછાને પડેલા અથવા મરવા પડેલા એકમો 55-60% છે, એવું રિઝર્વ બેંકનો સર્વે કહે છે. તો આપનું શું માનવું છે અંગે? આપણે જો ગુજરાતની MSME ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે જે બેઝિક આપણે ચેલેન્જીસ છે, સૌપ્રથમ આપણે ચેલેન્જીસ છે ઇન્ડસ્ટ્રી રન કરવા માટે લેબર્સની. હવે અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીના લેબર્સ જે ગુજરાતના બહારથી આવેલા છે એ બધા પોતાના અલગ અલગ સ્ટેટ્સમાં ગયા છે,
અને જ્યારે આ લેબર્સ વર્ષમાં એકવાર જતા હોય છે અને આ સિચ્યુએશનમાં ગયા છે તો એ લોકો હજુ વધારે એક કે બે મહિના ત્યાં રોકાઈને પછી રિટર્ન થશે. હવે જ્યારે અત્યારના ઇન્ડસ્ટ્રીના એમએસએમઈના લોકોએ જે ઓર્ડર્સ લઈ લીધા છે અને જે બે મહિનાથી ડીલે થયા છે એ ઓર્ડર્સને એક્ઝિક્યુટ કરવા માટે એ લોકોએ વધારે રૂપિયા આપીને લેબરને વધારે ચાર્જ આપીને એ ઓર્ડર્સ અને એ જોબ્સ એક્ઝિક્યુટ કરવા પડશે. એટલે સૌથી પહેલા તો એ ઓર્ડરની કોસ્ટ એ લોકોની વધી જશે. સેકન્ડ વસ્તુ, જ્યારે આપણે બધા જ લેબર્સને આપણે પાછું બોલાવવાનું કહીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ છીએ ત્યારે એક ગવર્મેન્ટે લેબર્સ માટેની કોલોની ડેવલપ કરવી જોઈએ પર્ટિક્યુલર જીઆઈડીસીમાં, કે જ્યાં આગળ એ લોકોને રહેવાની ફેસિલિટી મળે અને જેથી જે લેબર્સ અત્યારે રોકાઈ રહ્યા છે અને જે પોતાના અલગ અલગ રાજ્યમાં જવાની વાત કરે છે તો એ લોકોને પ્રોપર રીતના આપણે સાચવી શકીએ. બીજી જ્યારે વાત કરીએ ત્યારે ઘણી બધી ગવર્મેન્ટે સ્કીમ્સ લોન્ચ કરી છે અને અલગ અલગ સ્કીમ્સ થ્રુ એમએસએમઈને ફંડિંગ કરવાની વાતો ચાલી રહી છે, પણ હજુ બી જે નાના માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને આ પ્રોસેસ કઈ રીતના એક્ઝિક્યુટ થશે, કઈ રીતના રૂપિયા મળશે અને કઈ રીતના એનો બેનિફિટ લેશે એનું પૂરતું નોલેજ નથી. તો એ નોલેજ એ લોકોને મળે એની માટેની કોઈ વ્યવસ્થા થાય, એની માટે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ થાય કે કોઈ લેમેનને સપોઝ એ લોકોની સ્મોલ ઇન્ડસ્ટ્રીઝમાં આવતું હોય અને એ લોકોને ગવર્મેન્ટના ફંડ્સનું બેનિફિટ જોઈતો હોય તો ક્યાં અપ્રોચ કરે અને કઈ રીતના કરે. બીજું, જેમ બેંકે કીધું છે કે કોલેટરલ ફ્રી લોન આપશે, બેંક્સ એનબીએફસી ફંડિંગ કરશે, પણ એ હું માનું છું ત્યાં સુધી જે એમએસએમઈ કે જે ઇન્ડસ્ટ્રીઝનો બેંક જોડે સારું રિલેશન હશે એ લોકોને જ બેંક ફર્સ્ટ પ્રિફર કરશે. પણ એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે લોકોને અત્યારે પેમેન્ટ્સના ઇસ્યુઝ છે, આગળથી પેમેન્ટ્સ નથી આવ્યા, તો એ બધી ઇન્ડસ્ટ્રીઝને આનો કઈ રીતના બેનિફિટ રહેશે એનું બી ગવર્મેન્ટ કંઈક જો ગાઈડલાઇન આપે તો આઈ થિંક સો ઇન્ડસ્ટ્રીઝ આમાંથી સારી રીતના બહાર નીકળી શકશે. અને જે આપણને વિનોદભાઈએ કીધું કે 3 થી 6 મહિનાની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આમાંથી બહાર આવશે, ડેફિનેટલી ઇન્ડિયા ઓપ્ટિમિસ્ટિક કન્ટ્રી છે અને આની પહેલા બી ઘણું બધું જ્યારે રિસેશન આવ્યું ઘણી બધી ચેલેન્જીસ આવી અને ઘણી બધી તકલીફો આવી, પણ ઇન્ડિયાએ અને ઇન્ડિયાના લોકો અને ઇન્ડિયાની બિઝનેસ ફ્રેટર્નિટીએ બહુ સારી રીતના બાઉન્સ બેક કર્યું છે. એટલે મને પોતે કોન્ફિડન્સ છે અને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને બી ઘણા બધા એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ વાળાને બી કોન્ફિડન્ટ છે કે વિધિન 3 થી 6 મંથ આ સિચ્યુએશનને કોપ અપ કરીને એ લોકો આમાંથી બહાર નીકળી જશે. દર્શક મિત્રો, અંકિતભાઈએ જે કહ્યું એ પણ એટલું જ અગત્યનું છે. આ ગુજરાત છે અને ગુજરાતનો ઉદ્યોગ સાહસિક એ એવું ખમીર ધરાવે છે કે રસ્તો કઈ રીતે કાઢવો એ માટે એની પાસે જોમ પણ છે, જનૂન પણ છે અને આવડત પણ છે. અને એટલે આપણે અંકિતભાઈ અને વિનોદભાઈએ જે વાત કહી એની સાથે સંમત થઈ શકીએ એટલા માટે કે આપણા ઉદ્યોગ સાહસિકોએ ભૂતકાળમાં પણ આ પ્રકારની વિરોધ દિશામાં સામાવેણે તરીને પ્રગતિ કરી છે. અને આજે આપણે જે કહી છીએ તે આ બધા ઉદ્યોગ સાહસિકોના કારણે છે. ખૂબ નાની શરૂઆત, કરશનભાઈ 60,000 રૂપિયાથી શરૂઆત કરી હતી, એટલે ખૂબ નાની શરૂઆત કરીને ખૂબ મોટે પહોંચ્યા છે. અને હજુ પણ એવા બીજા આવતા હશે. પણ વિનોદભાઈ, મારે આપ તો બહુ મોટી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો, ગુજરાત આજે જે કંઈ છે તે 30 વર્ષનો પરિશ્રમ લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો છે. 1985 સુધી ગુજરાતમાં એક પણ એવું મોટું સંકુલ નહોતું, જે એસ્ટાબ્લિશ સંકુલોને આપણે બાદ કરીએ તો એલેમ્બિકને કે આઈપીસીએલને કે ગુજરાત રિફાઇનરીને એ બધાને બાદ કરીએ તો ગુજરાતનો મહદઅંશે વિકાસ એ લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર થયો છે અને એ ઉદ્યોગોના ખભે બેસીને ગુજરાત પહેલા નંબરે પહોંચ્યું છે. આ સંયોગોમાં આપને લાગે છે કે ફિક્કી અને સીઆઈઆઈ ચેમ્બર ઓફ કોમર્સ દરેક શહેરમાં છે, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હોય કે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ, તમે સરકાર પાસેથી અપેક્ષા રાખો છો તે વ્યાજબી છે અને સરકારે હેન્ડ હોલ્ડિંગ કરવું જોઈએ, પણ
તમે એવું એક હેલ્પ ડેસ્ક ને શરૂ કરી શકો કે જે જે સરકાર અને ઉદ્યોગ બેની વચ્ચે એક બ્રિજ બની શકે અને આ જે નાના જે માણસો છે એમની તકલીફ શું છે કે બેંકોમાં જાય તો મોટા ભાગે હિન્દી કે અંગ્રેજી બોલતા બાબુઓ એમને મળે છે, સરકારમાં જાય તો એમની રીતે જ વાત કરનાર માણસો એમને મળે છે. તો તમારા જેવી સંસ્થાઓ કે ચેમ્બર ઓફ કોમર્સ કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ જો વચ્ચે હોય તો તમને નથી લાગતું એને મદદરૂપ થવાય? વ્યાસ સાહેબ, હું એના ઉપર જ આવવાનો હતો. જે અંકિતે કીધું, જ્યાં વાત છોડી ત્યાંથી, અમે લોકોએ સીઆઈએમાં ઓલરેડી એક એમએસએમઈ હેલ્પ ડેસ્ક ચાલુ કરી દીધું છે. પ્લસ આપણે 3 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી આપણે વિડીયો કોન્ફરન્સિંગથી બધા ચેમ્બર બધા એસોસિએશન્સના બોલાવ્યા હતા, પ્લસ બેન્કર્સને પણ બોલાવ્યા હતા અને વાત કરી હતી કે આ જે 3 લાખ કરોડનું પેકેજ છે એ વહેલા ત્યાં પહેલા ધોરણે છે. કારણ કે જ્યારે આ ગેરંટી ખલાસ થઈ જશે સેન્ટ્રલ ગવર્મેન્ટની તો પછી બીજી પૈસા નહીં આપી શકે એ લોકો. તો એમને ભાર મૂકીને કીધું છે, અમને પણ કીધું છે, બેન્કોને પણ કીધું છે કે મારા જેટલા એમએસએમઈ છે ગુજરાતમાં એ લોકોને વહેલા તકે મળવું જોઈએ આ પૈસા. એટલા માટે અમે લોકો આજે એક અમારા જે એમએસએમઈ મેમ્બર્સ છે એમને કાલ સવારે ઈમેલ અને એક સર્વે ફોર્મ પણ જશે જોડે. કારણ કે એમાં કેટલાક ઉદ્યોગને તો હજુ ખબર પણ નથી કે આ ટાઈપની સ્કીમ છે. એટલે અમે એ લોકોને એક હેલ્પડેસ્ક નંબર પબ્લિશ કરવાના છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય અમારી પાસે આવો. કારણ કે બેન્કોમાં શું છે, આરબીઆઈ જ્યારે કહે છે ત્યારે ચેરમેન લેવલ ઉપર બધું હા થઈ જાય છે, આગળ પહોંચી જાય છે, પણ જ્યારે બ્રાન્ચ લેવલ પર હોય છે ત્યારે બ્રાન્ચ મેનેજર હજુ પણ રિલક્ટન્ટ હોય છે. એટલે અમે એટલે માઇક્રો લેવલ સુધીને એક ફોર્મ બનાવ્યું છે કે તમારી કઈ બેંક છે, કયો બ્રાન્ચ છે, તમને ઓફર કરવામાં આવી છે. બીકોઝ ધીસ સ્કીમ ઇઝ અ ઓટોમેટિક રૂટથી પ્રી એપ્રુવડ સ્કીમ છે. તમે જો ન્યુટ્રલ અથવા તમારું ન્યુટ્રલ એકાઉન્ટ હોય, એસએમઈ 0 હોય, તો તમે એના વગર કોલેટરલે તમે યુ આર એલિજિબલ ટુ ગેટ ધીસ લોન. તો એના માટે બેન્કોએ સામેથી જવું પડશે. આરબીઆઈની ગાઈડલાઇન છે, સીજીટીએસએમઈની ગાઈડલાઇન છે કે તમારે કસ્ટમર પાસે જઈને સામેથી તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે, એસએમએસ કરવી પડશે. ઘણી બધી બેન્કોએ ઓલરેડી મોકલી દીધી છે. મારી વાત કહું તો મારી બેન્કે પણ મને મોકલી છે, પ્રી એપ્રુવડ ફોર્મ પણ આવી ગયા છે. હવે કસ્ટમર ઉપર છે કે તમારે એક્સેપ્ટ કરવી છે કે નથી કરવી. એટલે આ બધું મેટર લઈને અમે લોકો અમારા એમએસએમઈ પાસે કાલે જવાના છીએ, એમનું આખું સર્વે ફોર્મ તૈયાર કરીને કેટલી બેન્કો રેડી છે આમાં કરવા માટે. આમાં એક વાત તમને કહી દઉં, પ્રાઇવેટ બેન્ક્સ આર નોટ પાર્ટિસિપેટિંગ ઇન ઇટ. અમે 2-3 બેંક જોડે વાત કરી છે, હજુ સુધી એ લોકો જોડે ગાઈડલાઇન્સ આવી નથી. પબ્લિક સેક્ટર ઓલ બેંક્સ આર રેડી ટુ હેલ્પ. એનબીએફસી સામેથી ફોન કરીને કહી રહી છે કે તમે લો. એનબીએફસીના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ મચ હાયર દેન પબ્લિક સેક્ટર બેંક. પબ્લિક સેક્ટર બેંકનું જે કેપ મૂકવામાં આવ્યું છે 9.25%, પણ ઘણી બધી બેંકો એમનું રેપો રેટ પ્લસ 1% આપવા તૈયાર છે. એટલે આ સર્વે કરીને જેમ તમે કીધું, વી આર રેડી ટુ બી ધ બ્રિજ બિટવીન ગવર્મેન્ટ એન્ડ અવર ઇન્ડસ્ટ્રીઝ. એટલે હું માનું ત્યાં સુધી એકાદ વીકમાં અમારો આખું જે સર્વે થઈને આખું પૂરું રેડી થઈ જશે અને કોઈ પણ મેમ્બરને પ્રોબ્લેમ થશે તો વી આર રેડી. વી આર અમે આખી ગાઈડલાઇન વાંચેલી છે. વી આર ઇક્વિપ્ડ ટુ હેલ્પ ધેમ. કોઈ પણ બેંક ઇવન ના પાડશે તો અમે બેંક જાતે પણ વાત કરીશું. નહીં થાય તો જેમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે અમે એમએસએમઈ સેક્રેટરીએટમાં એક આખું ડેસ્ક બનાવવાના છે, તો એમને રજૂઆત કરીને આખું પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ટ્રાય કરીશું. ખૂબ સરસ આ પહેલ આપે કરી એ માટે અભિનંદન. અંકિતભાઈ, આપે પણ આવું કંઈક કર્યું હશે એવું માનું છું. કારણ કે બેન્કર એક એવું પ્રાણી છે કે જે જ્યારે સરસ મજાનો તડકો નીકળ્યો હોય ત્યારે તમને છત્રી ભાડે આપવા આવે, અને જરાક જો આકાશે કાળા વાદળાની કોર દેખાય તો એ કે કે છત્રી પાછી. આ બેન્કરનું વલણ હમેશા રહ્યું છે. તે બકુલભાઈ સાહેબ, મારે આપને પૂછવું છે કે જે રિવર્સ રેપો રેટ ઘટાડ્યો, સતત ઘટાડતા ગયા, એમાં અપેક્ષા એવી હતી કે બેંકો હવે આ નાણાં ત્યાં પાર્ક નહીં કરે અને વધારાની લિક્વિડિટી બજારમાં આવશે, પણ એવું થયું નથી. હજુ બાય હેબિટ કે ગમે તે કારણસર, હમણાં જ હું છેલ્લે રિપોર્ટ વાંચતો હતો તો એમાં બેંકો હજુ પણ ઓછા તો ઓછા પણ એ રિઝર્વ બેંકના શરણે જ જાય છે. તો શું કરવું જોઈએ? એવી કોઈ બેંકો ઉપર સીલિંગ મૂકવી જોઈએ કે તમારી પાસે જેટલા પૈસા હોય એમાંથી 50% જ તમે રિઝર્વ બેંકમાં પાર્ક કરી શકો અને બાકીના પૈસા તમારે બજારમાં મૂકવા અને એ રીતે લિક્વિડિટી વધારી અને ઉદ્યોગોને મદદ કરવી, આવું કંઈ થઈ શકે? શું લાગે છે આપને? થઈ શકે ને, આના વિશે આપણે પહેલા પણ મેં કહ્યું હતું કે જો છેવટે આ મેજર્સ કામ ના કરે તો કોઈ જાતના ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ કે એ ફોર્મની અંદર રેગ્યુલેશન રિઝર્વ બેંકે લાવવાનો વિચાર કરવો પડે. પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ
કે 60 દિવસ સુધી લોકડાઉન હતો, બધું જ બંધ હતું, એની અંદર કોઈ બિઝનેસ કે કોઈ એક્ટિવિટી ચાલતી જ નહોતી, એટલે બેંકોને ઓવરનાઇટ ફંડ પાર્ક કરવા માટેની ફેસિલિટી આપવી જરૂરી હતી. અને બીજું મહત્વની વાત કે લોકોએ આ સમય દરમિયાન લોકોના ઘણા બધા પૈસા બચ્યા છે. સી, આજે દરેક એવરેજ હાઉસહોલ્ડનું તમે એક્સપેન્ડિચર લેશો તો રોજ દર મહિને કેલ્ક્યુલેશન કરી કરીને ખર્ચા કઈ રીતે બચાવવા, એની દરેક હાઉસહોલ્ડ ને હાઉસવાઈફો મહેનત કરતા હતા, મજૂરી કરતા હતા. આ છેલ્લા બે મહિનામાં એમની આંખો ખુલી ગઈ હશે કે આ અમારા કેટલા બધા ખર્ચા અનનેસેસરી હતા, કારણ કે તમે કરી જ ના શકે ને લોકડાઉનને કારણે, તે એક્સપેન્સિસ થયા જ નહીં. અને ધેન યુ રિયલાઇઝ કે તમારી ક્વોલિટી ઓફ લાઈફ એકચ્યુઅલી સુધરી, ડિટેરિયરેટ થવાને બદલે સુધરી. અને ધેરફોર હવે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે હાઉસહોલ્ડની કન્ઝ્યુમર બિહેવિયર ઉપર મેજર ચેન્જ આવશે. અને એટલા જ માટે બધી બેંકોએ રિપોર્ટ કર્યું કે બેંકોની ફિક્સ ડિપોઝિટ્સ, ભલે વ્યાજના દર ઘટ્યા, પણ બેંકોની ફિક્સ ડિપોઝિટમાં 2.5 થી 3 લાખ કરોડનો વધારો થયો આ લોકડાઉનના પીરિયડ દરમિયાન. હવે જસ્ટ ઇમેજિન, સો મચ ઓફ લિક્વિડિટી વોઝ લાઈંગ ઇન ધ હાઉસહોલ્ડ. તમે ખર્ચ ન કરી શક્યા, તમારા પૈસા ફોર્સફુલી બચ્યા, એ તમારી સિસ્ટમની અંદર આવ્યા. એટલે આમાં પ્રશ્ન લિક્વિડિટીનો નથી, જે આપણે પહેલેથી કહી રહ્યા છીએ બેન્કિંગ સિસ્ટમની અંદર. પણ આમાં ઇસ્યુ શું છે કે બેંકની વિલિંગનેસ. હવે આ જેમ વિનોદભાઈએ કહ્યું તે પ્રમાણે બહુ પોઝિટિવ વસ્તુ છે, અને આ સિગ્નલો મળી રહ્યા છે કે પબ્લિક સેક્ટર બેંક્સ આર ફાઇનલી શોઈંગ કમિટમેન્ટ ટુ લેન્ડ. પબ્લિક સેક્ટર બેંક્સ એ આર નાઉ ટ્રાઇંગ ટુ બી પ્રોએક્ટિવ. હવે એકચ્યુઅલ નીડી અને બેન્કિંગ સિસ્ટમની વચ્ચેનું એ, હવે કેટલીક બ્રાન્ચો વિચિત્ર રીતે બિહેવ કરે. અને મારે વિનોદભાઈને કહેવાનું કે જ્યારે તમે આ ફેસિલિટી ક્રિએટ કરી છે તો એક ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ શરૂ કરો કે જેની અંદર જે બેંકના બ્રાન્ચની કમ્પ્લેન આવે એને તમે ઝોનલ ઓફિસે ફોરવર્ડ કરો અને રાજ્યના MSME ડિપાર્ટમેન્ટની અંદર મોકલો. પુટ ધ ફિયર ઓફ ગોડ કે જે મિસબિહેવિંગ બ્રાન્ચીસ છે એ સીધી થઈ જાય. એટલે અને આ પરિસ્થિતિ વિકટ છે અને એની અંદર લોકોને સબક શીખવાડવાની જરૂર છે. સો માય પોઈન્ટ ઇઝ કે આ થશે તો આ બાબતમાં આગળ વધશે. બીજું સૌથી મહત્વની વાત, જે ભૂતકાળની અંદર ક્રાઇસિસ આવેલા, જે વિનોદભાઈએ પણ કહ્યું અને અંકિતભાઈ પણ કહે છે, અને આપણે ઘણા બધા ક્રાઇસિસ આવ્યા છે, ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યો, બીજા રિસેશનો આવ્યા, દરેક રિસેશનમાં MSME માર જ પડ્યો છે, પણ MSME પાછા ઊભા થયા છે. હવે ભૂતકાળના ક્રાઇસિસ અને અત્યારના ક્રાઇસિસમાં ફાઇનાન્સની દ્રષ્ટિથી એક સૌથી મોટો મેજર ચેન્જ છે જેને નોટિસ કરવાની જરૂર છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં MSME ફટકા પડ્યા અને MSME ગ્લોબલ રિસેશન, ગ્લોબલ માર્કેટ ખલાસ થઈ ગયા હતા, GDP બધે આખી દુનિયાની GDP ડાઉન થઈ ગઈ હતી, 95% દેશોની GDP નો ગ્રોથ નેગેટિવ હતો 2009માં, એની અસર MSME સેક્ટર, એક્સપોર્ટ થતા જ નહોતા કારણ કે એક્સપોર્ટ માર્કેટ ખલાસ થઈ ગયું હતું. એ વખતે MSME સેક્ટરમાં જે સિકનેસ આવી એની સામે MSME સેક્ટરને કોઈ હૈયાધારણ નહોતી કે એની સામે એમને કોઈ પ્રોટેક્શન નહોતું. આ પરિસ્થિતિની અંદર એક વર્ષ સુધી કશું ડિફોલ્ટ લિસ્ટ બનશે જ નહીં, એક વર્ષ સુધી કોઈના દેવાળા નીકળવાનો પ્રશ્ન જ નથી, કારણ કે IBC બધી ધારાઓ સ્થગિત છે. અને એ ક્લેરિફિકેશન જ બેંકોએ અત્યારે રિઝર્વ બેંક પાસે માગ્યું છે અને જે મળી જવાનું છે. એટલે ટૂંકામાં આ વખતે જે MSMEને પરિસ્થિતિનો પ્રોબ્લેમ થશે અને દેવાળું નીકળવાનો વારો આવશે, એનું દેવાળું નીકળવાનું નથી પણ એમને સદ્ધર થવાનો ચાન્સ મળવાનો છે. એટલે 2 ક્વાર્ટરનો જે તલવાર લટકતી હતી માથા ઉપર એ 4 ક્વાર્ટર સુધી નથી, અને 4 ક્વાર્ટર પછી 2 ક્વાર્ટર આવશે. એટલે MSME પાસે ઊભા થવા માટે 6 ક્વાર્ટર છે, 1.5 વર્ષનો ગાળો છે. અને ગુજરાતના MSMEs જો ઓર્ગેનાઇઝેશનલ સપોર્ટ મળશે, રાજ્ય સરકારનો સપોર્ટ મળશે અને સંસ્થાઓનો સપોર્ટ મળશે તો 1.5 વર્ષમાં તો ઊભા નહીં થાય, દોડતા થઈ જશે. અને ધેરફોર આપણે 2009ના ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસમાં જે રિકવરી કરી એના કરતાં વધારે સ્પેક્ટેક્યુલર રિકવરી આની અંદર થશે. અને બીજું કે ઘણી બધી વસ્તુઓ આપણે શીખ્યા છીએ આ ક્રાઇસિસમાંથી, એ બધી વસ્તુઓ આપણને કામ આવશે. એટલે હું એમ માનું છું કે જે લિક્વિડિટી
પંપ કરવામાં આવી છે એ લિક્વિડિટી એ મધ્યમ ગાળામાં મીડિયમ ટર્મની અંદર આપણા એમએસએમઈ સેક્ટરને ખરેખર મોટો લાભ મળશે. હા, એક સામાન્ય રીતે કલ્ચર છે કે ભાઈ ગજવામાં ડાયરેક્ટ પૈસા આવે તો જ આપણે એને મદદ ગણીએ, એટલે વ્યાજને માફ કરો, હપ્તા માફ કરો, આ બધી બહુ કોમન વસ્તુઓ છે. લેટ અસ નોટ ગો બાય ધેટ રૂટ. જે મળ્યું છે તેમાં સંતોષ માની અને જે મળ્યું છે તેનો ઉપયોગ કરો. જો એને યુટિલાઇઝ કરશો તો પણ ઊભા થવાના ઘણા બધા રસ્તાઓ ખુલેલા છે. અંકિતભાઈ, આપે બકુલભાઈ સાહેબને સાંભળ્યા હશે. હવે જે મદદ કરવામાં આવી રહી છે એ તો વર્કિંગ કેપિટલની મદદ છે, અને વર્કિંગ કેપિટલની મદદ તમારું ખાતું બેંકમાં હોવું જોઈએ એને જ મળવાની છે, અને તમે રેગ્યુલર હો, ડિફોલ્ટ ના કરી હોય તો જ મળવાની છે. વર્કિંગ કેપિટલ એ દેવું છે, એના ઉપર વ્યાજનું ભરણ લાગવાનું છે. આજની જરૂરિયાત મારા મત પ્રમાણે બજારમાં માંગ ઊભી કરવાની છે, અને પરસે જો આપણે એને બચતમાં કન્વર્ટ કરીશું તો બજારમાં કન્ઝ્યુમર ડિમાન્ડ ઊભી નહીં થાય, અને કન્ઝ્યુમર ડિમાન્ડ નહીં ઊભી થાય તો સૌથી ખરાબમાં ખરાબ અસર માઇક્રો અને લઘુ ઇન્ડસ્ટ્રીના નાના ઉદ્યોગોને થશે. શું કહેવું છે આપનું આ બાબતે? હવે બેઝિકલી જેમ બકુલભાઈએ કીધું કે અત્યારની સિચ્યુએશન એવી છે કે જે આપણને બેનિફિટ મળી રહ્યો છે એને કઈ રીતના આપણે યુટિલાઇઝ કરીએ એ પહેલાં જોવું જોઈએ. હવે આજ આને જ હું કન્ટિન્યુ એ રીતના કરીશ કે અત્યારે જ્યારે ઓવરઓલ ડિમાન્ડ અને સપ્લાયની આપણે વાત કરીએ તો હું થોડુંક 2016 પહેલાંની વાત કરીશ, જ્યારે બે આપણા પેન એરિયાઝ હતા એની પહેલા, ડિમોનિટાઇઝેશન અને જીએસટીની પહેલા, કે એ વખતે આપણે 2014-15-16માં આપણા ઇન્ડિયન ઇકોનોમીમાં ડિમાન્ડ ડ્રેસ્ટિકલી રાઈઝ થઈ હતી. પછી 16-17માં જ્યારે ડિમોનિટાઇઝેશન આવ્યું ને પછી જીએસટી આવ્યું ત્યારે ડિમાન્ડ પછી રિડ્યુસ થઈ, અને અત્યારે બિફોર કોરોના આપણે એવું કહી શકાય કે બધાના બિઝનેસીસ સારી રીતના પિકઅપ થયા હતા, પણ અનફોર્ચ્યુનેટલી કોરોનાના સિનેરિયો લીધે પાછી સિચ્યુએશન થોડી બગડી છે. એટલે વિધિન 6 મંથ્સની અંદર આ પૂરેપૂરો સિનારિયો સમહાઉ ચેન્જ થશે. એના બે રીઝન છે. એક તો આપણે આત્મનિર્ભર ભારત તરફ જઈ રહ્યા છે કે જેની અંદર ગવર્મેન્ટનું અને ઓવરઓલ બધાને અત્યારે એક વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ છે કે આપણે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ આપણે જો યુઝ કરીશું તો એનાથી આપણા કન્ટ્રીની ઇકોનોમીને અને આપણા બિઝનેસીસને બેનિફિટ થશે. તો એના લીધે ઘણા બધા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને બિઝનેસની અંદર બૂસ્ટ મળશે. સેકન્ડ વસ્તુ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગવર્મેન્ટે ગ્લોબલ ટેન્ડર્સનું એનાઉન્સમેન્ટ કર્યું છે, એટલે અત્યાર સુધી ઘણી બધી સ્મોલ, માઇક્રો, મીડિયમ એન્ટરપ્રાઇઝીસને જ્યારે બી એ લોકો અપટીલ 200 કરોડ સુધીના ટેન્ડર્સ હોય તો એમાં ફોરેનની કંપનીઝ પાર્ટિસિપેટ કરતી હતી, જેના બદલે અત્યારે ઇન્ડિયન કંપનીઝને ફેર ચાન્સ મળશે. અને જ્યારે એ કંપનીઝ આ ટેન્ડર બીટ કરીને એ લોકોને જ્યારે બિઝનેસ જનરેશન થશે તો એ બિઝનેસ ડેફિનેટલી સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝીસને એનો લાભ મળશે. વેરી ગુડ, આઈ એડમાયર યોર ઓપ્ટિમિઝમ. વિનોદભાઈ, મારે આપની પાસેથી એક સીધો જવાબ જોઈએ છે કે આ લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને બાય વે ઓફ કેશ, કારણ કે ખાતા નથી બેંકોમાં એ લોકોને, અને ખાતા નથી એટલે એને મદદ લેવા માટેનો કોઈ આધાર નથી, જે રાજ્ય સરકાર 1 લાખની લોન આપવાની છે એ એમના માટે નથી, તો કેન યુ સાઇટ મી 1 એક્ઝામ્પલ ઓફ ધી એઇડ આઉટ ઓફ ધીસ એન્ટાયર પેકેજ કે જેમાં એમને સીધા પૈસા મળે કે ઓલ રાઈટ તમે તમારો ધંધો ચાલુ કરો, કારણ કે બેઝિક જે બોટલનેક છે એ પૈસા નથી તે છે. 3 મહિનાને તમે પહેલા 1 મહિનાનો પગાર આપ્યો, કેટલા કે 2 મહિનાનો આપ્યો છે, લગભગ બધા દે આર ટચિંગ ધી બોટમ. તો એવી કઈ સ્કીમ છે જે દર્શક મિત્રોને આપણે કહી શકીએ કે સીધા જ તમારો લઘુ કે મધ્યમ ઉદ્યોગ હોય તો તમે બેંકમાં જઈને કહો ને એ લોકો તમને કહે કે ચાલો 10 લાખ રૂપિયા લઈ જાઓ. વર્કિંગ કેપિટલની વાત હું નથી કરતો. વર્કિંગ કેપિટલ તો પેલું ટેક્સ બેનિફિટ જેવું છે. પહેલા 80 HHમાં બેનિફિટ મળતા હતા, તો પછાત વિસ્તારમાં જાઓ
તો તમને 20% ઇન્કમટેક્સમાં માફી મળે, પણ ક્યારે મળે? તમે પ્રોફિટ કરો તો મળે. એમ વર્કિંગ કેપિટલ ઇઝ નોટ સમથિંગ વિચ અનલેસ યુ આર એબલ ટુ રન એન્ડ એબલ ટુ સર્વિસ ઇટ યુ વિલ બી લાઇક ટુ અવેલ દેટ બેનિફિટ. અને એના ઉપર વ્યાજનું ભારણ પણ પ્રમાણમાં વધારે હોય છે. તો એવી કોઈ સ્કીમ છે મારે દર્શક મિત્રોની જાણ ખાતર રજૂ કરવી છે કે જેમાં મધ્યમ કે લઘુ ઉદ્યોગ અથવા માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ બેંકમાં જઈને ઉભો રહે અને કહે કે મને 10 લાખ રૂપિયાની જરૂર છે અને કોઈ કોલેટરલ કે કશું મારી પાસે નથી, મારી ફેક્ટરી છે, તમે એના ઉપર મને પૈસા આપો. જો આપણે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો જીએસટી પછી તો લગભગ બધાએ કમ્પલસરી બેંક એકાઉન્ટ ખોલવા જ પડ્યા છે. એટલે હું નથી માનતો કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ દુકાનવાળો છે કે કોઈ છે એની જોડે બેંક એકાઉન્ટ નહીં હોય. બીજી વસ્તુ, આજથી નહીં વર્ષોથી ગવર્મેન્ટની 2 સ્કીમ ઓલરેડી ચાલુ છે જેમાં કોલેટરલ ફી એ લોકો લોન આપે જ છે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા માટે, જે સીજીટી એસએમઈ છે જેનું બજેટમાં આપણે 1 કરોડથી વધારીને 1.5 કરોડ સુધીની લિમિટ કરી દીધી છે. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, નવા ઉદ્યોગો માટે છે. હા, એક્ઝિસ્ટિંગ ઉદ્યોગો માટે નથી આ યોજના. અને બીજું કે વર્કિંગ કેપિટલ આઈ ડોન્ટ કન્સિડર ઇટ એઝ એ કામ કરશે તો વર્કિંગ કેપિટલ જોઈશે, તો કામ કરવાના જ ફાંફા છે, પૈસા નથી એની પાસે. એવી કોઈ યોજના છે જેને કામ કરતો કરે? મુદ્રા યોજનામાં એ લોકોએ 2 વર્ષથી ટ્રાય કર્યું છે, એમાં એ લોકોએ લિમિટ ઘણી ઓછી છે, 10 લાખ સુધીની લિમિટ છે, પણ મુદ્રા યોજના થ્રુ બેંકોએ ઘણા પૈસા આપ્યા છે નાના ઉદ્યોગોને ઉભા કરવા માટે. એ વર્કિંગ કેપિટલ નથી, એ તો તમારે ડાયરેક્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે 80% બેડ ડેટ છે. હા, એ વાત સાચી તમારી, પણ એક એન્ટરપ્રિનરશીપનું એક સ્પિરિટ લાવવા માટે પણ સરકારે થોડા તો બેડ ડેટ સહન કરવા પડશે. કારણ કે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં કે એગ્રીકલ્ચર સેક્ટરમાં જોઈએ તો દર વર્ષે આપણે લોનની માફી આપીએ જ છે. તો આપણે એક સરકારે મારા મત પ્રમાણે એક એક્સપેરિમેન્ટ કર્યું હતું મુદ્રા લોન પ્રમાણે કે નાના ઉદ્યોગોને એકદમ માઇક્રો લેવલના ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન આપીને, અને ઘણી મારી જોડે એક્ઝેક્ટ ફિગર નથી પણ ઘણી પ્રમાણમાં એ લોકોએ લોન આપી છે. નહીં અત્યારે નવું, આપણે તો નવામાં કોઈ નથી આપી, બેઠા કરવાના છે પોસ્ટ કોવિડ પીરિયડમાં. હા, એમાં મુદ્રા લોન તો હજુ ચાલુ છે. ઇટ ઇઝ ધે ડોન્ટ હેવ મની. અને બીજી વાત જે અંકિતભાઈ પણ પાર્ટિસિપેટ કરી શકે કે મોટા ભાગના આ લોકો સપ્લાયર છે મોટી ઉદ્યોગોને, અને મોટા ઉદ્યોગો પૈસા સલવાઈને બેસી ગયા છે. જે 6 મહિને આપવાના હતા એવા કેટલાય ઔદ્યોગિક ગૃહો અમદાવાદમાં છે કે જ્યાં તમારે કાઉન્ટર પર જઈને પૂછવાનું કે મારો ચેક તૈયાર છે, અને એ હા કે તો બેસવાનું, ના કે તો નીચોમાંથી બહાર ચાલ્યા જવાનું, કારણ કે નહીં તો તમારો સપ્લાય બંધ થઈ જાય. એટલે વર્ચ્યુઅલી દે આર ટ્રેડિંગ ઓન ધ ઇક્વિટી ઓફ ધી વીકર સેક્શન. આ પરિસ્થિતિ છે. એ વસ્તુ માટે કાલે પણ અમારે જ્યારે એજીએમ હતી ત્યારે ગડકરી સાહેબ આવ્યા હતા ત્યારે એમની સામે પણ રજૂઆત કરવામાં આવી છે કે મોટા ઉદ્યોગોને લોન મળવી બહુ ઇઝી છે એઝ કમ્પેર ટુ એમએસએમઈ, તો એમને થોડીક લોન વધારી આપો જેથી એ એમએસએમઈનું પેમેન્ટ ફાસ્ટ કરી શકે, કારણ કે એમને પણ તકલીફ થઈ છે મોટી ઉદ્યોગોને. એક એ છે, પ્લસ અમે લોકોએ એ પણ રજૂઆત કરી છે કે જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે એમને જે આત્મનિર્ભરમાં પણ કીધું છે કે 45 દિવસમાં એમને પેમેન્ટ આપવાનું છે, એનું પણ અમે લોકોએ રજૂઆત કરી છે કે ફાસ્ટ ટ્રેકમાં એ પેમેન્ટો રિલીઝ કરે તો એમએસએમઈને પાછું આ જે નવા લોન લેવાની જરૂર ના પડે, એમના જ પૈસા એમના ઉદ્યોગમાં પાછા મળી શકે. અંકિતભાઈ, તમે મોટી સંસ્થાઓ તરીકે ડેટ બ્રોકરેજ કેમ નથી કરતા? હું એક નાનું એકમ છું અને મેં કોઈ મોટા એકમને 10 લાખનો માલ સપ્લાય કર્યો છે, એ મને 6 મહિનામાં પૈસા આપવાનો છે, તો એ 6 મહિના થાય એટલે તમે મને પૈસા આપી દો અને યુ રિકવર ઇટ ફ્રોમ ધી લાર્જર યુનિટ. એ પ્રકારની વ્યવસ્થા કેમ નથી કરતા તમે? એટલે બેઝિકલી જેમ આપે કીધું કે નાના ઉદ્યોગોને અત્યારે ભલે એમએસએમઈમાં 45 ડેઝની લિમિટ છે અને નોર્મ્સ છે, પણ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ વાળા 45 ડેઝ પ્રમાણે ઘણાને આપે છે અને ઘણાને નથી આપતા. તો બેઝિકલી એક તો એ 45 ડેઝની લિમિટને જો એમએસએમઈ મિનિસ્ટ્રી એને 30 ડેઝ કરે તો એક એ એમેન્ડમેન્ટ કરે તો એનાથી બેનિફિટ થાય. બીજી વસ્તુ જેમ તમે કીધી કે કોઈ લાર્જ કસ્ટમર 6 મંથ સુધી પેમેન્ટ નથી આપતા અને એને રિવાઇવલ માટે અથવા નાના નાના લઘુ ગૃહ ઉદ્યોગોને કઈ રીતના એમાંથી પેમેન્ટ લઈ શકે એની માટેની ડેફિનેટલી એઝ અ ફિક્કી અમે લોકો અત્યારે એક હેલ્પ ડેસ્ક બહાર પાડ્યું છે કે જેની અંદર જેટલી બી એમએસએમઈ ઇન્ડસ્ટ્રી છે એ લોકોને જે જે ગવર્મેન્ટ લેવલ ઉપર સ્ટેટ ગવર્મેન્ટમાં જો કોઈક ઇશ્યુઝ હોય અને ત્યાંથી પેમેન્ટ્સ ના આવતા હોય તો એ અમે અત્યારે ટેકઅપ કરી રહ્યા છે. અને બીજું અમે
અત્યારે એ બી ડિસ્કશન્સ અમારે એમએસએમઈ કમિટીમાં ચાલી રહ્યું છે કે કઈ રીતના ફિક્કી આ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને લાર્જ કોર્પોરેટ્સ માંથી પેમેન્ટ લેવામાં હેલ્પ કરી શકે. પ્લસ અમે લોકો હમણાં બિફોર 10 ડેઝ આખી એમએસએમઈ ફિક્કીની કમિટી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ માટે એક લાઈવ કોન્ફરન્સ કરી હતી કે જેની અંદર એસબીઆઈ બેંક અને એનબીએફસી અને એની જોડે 2-3 લાર્જ કોર્પોરેટ્સને ભેગા કરીને એક લાઈવ ડિસ્કશનમાં એ રીતના ચર્ચા વિચારણા કરી હતી કે એમએસએમઈના બેનિફિટ્સ કઈ રીતના ગ્રાસરૂટ લેવલ ઉપર પાસ થઈ શકે. એટલે ફિક્કી એઝ અ ઓર્ગેનાઇઝેશન એક્ટિવલી આમાં ભાગ ભજવી રહ્યો છે અને નાના સ્મોલ માઇક્રો મીડિયમ એન્ટરપ્રાઇઝીસને કઈ રીતના ઓછી તકલીફ પડે એ રીતના પૂરેપૂરા મેઝર્સ લઈ રહ્યા છે. અન્ડરસ્ટેન્ડ ઇફ યુ એસોકેમ અને સીઆઈઆઈ ભેગા થાઓ તો તમારા જ સભ્યો આ કરે છે બધું, તો વાય કાન્ટ યુ એઝ અ પ્રોફેશનલ બોડી કમ અપ વિથ સમ કાઇન્ડ ઓફ ગાઈડલાઇન્સ ઓફ બિહેવિયર ટુ યોર ઓન મેમ્બર્સ? સરકારે આ કરવું જોઈએ, સરકારે બીજું કરવું જોઈએ એ વાત અલગ છે, પણ તમારા ખુદના મેમ્બર્સ એ લોકો જ આ કરે છે કારણ કે મોટા છે એટલે સમર્થ કો નહીં દોષ ઘુસાઈ, તો તમે તમારા મેમ્બર્સને ભેગા કરીને એમની આચારસંહિતા એમની પાસે નક્કી કરાવો ને કે ભાઈ તમે 6 મહિના કહો છો તો 6 મહિનાના 10 દિવસ ગ્રેસ ના લો, પણ પેમેન્ટ તમારે આપી દેવું જોઈએ. જો તમારી આ પ્રકારની ફરિયાદ આવશે તો એઝ એન ઓર્ગેનાઇઝેશન વી વિલ ટેક અ વ્યૂ ઓન ધેટ. એવું તમે 3 જણા ભેગા થાવ તો આ પ્રશ્ન ઉકલી જાય છે. ના સાચી વાત છે, પણ જે આપ કહી રહ્યા છો એ 100% હું અગ્રી એટલા માટે નથી થતો કારણ કે લાર્જ કોર્પોરેટ્સની અંદર અને લાર્જ મેમ્બર્સની અંદર આ 3-3 એસોકેમ ફિક્કી ને સીઆઈઆઈમાં મેજોરિટી લોકો ઇન્ક્લુડ થાય છે, પણ નોટ એવરીબડી ઇઝ લાઈક ધેટ. કારણ કે ના એવરીબડી ઇઝ નોટ લાઈક ધેટ, એટલા માટે જ કહું છું કે ધેર આર બ્લેક શિપ્સ હુ આર ડુઇંગ ઇટ, પ્રિવેલ ઓવર ધેમ, ધે આર યોર મેમ્બર્સ, સરકારને શું કરવા કેવું પડે? બકુલભાઈ સાહેબ, છેલ્લો પ્રશ્ન આપને મારે પૂછવો છે, વાઇન્ડિંગ અપ ધ ડિસ્કશન. આ જે આખો પ્રશ્ન છે, એક બાજુ ગ્લોબલાઇઝેશનની આપણે વાત કરીએ છીએ, એક બાજુ ઇકોનોમી ઓફ સાઇઝની વાત કરીએ છીએ, બીજી બાજુ આપણે બધી સ્વદેશીની વાત કર્યા પછી પણ લાર્જ નંબર ઓફ અવર સપ્લાય ચેન્સ આર ઓવરસીઝ ડિપેન્ડન્ટ, તો આ એક ઇમોશનલ ઇશ્યુ છે કે ખરેખર આ ભારત અને અત્યાર સુધીમાં ચાઇનામાંથી જે ઇન્ડસ્ટ્રી બહાર ગઈ છે એમાંથી ઓલમોસ્ટ 80% હે ગોન ટુ ઇન્ડોનેશિયા, મોસ્ટ ઓફ ધ અધર્સ રિમેનિંગ હે ગોન ટુ ઇધર વિયેતનામ ઓર સાઉથ કોરિયા, વી આર નોટ એબલ ટુ બેક ધેમ. શું કારણ લાગે છે આપને માટે? ભાઈ આમાં મુખ્ય કારણ એ છે કે ઇન સ્પાઇટ ઓફ મેકિંગ લોટ ઓફ પ્રોગ્રેસ, આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર ઘણો પ્રોગ્રેસ એચીવ કર્યો છે અને એ ઘણો પ્રોગ્રેસ આપણે એચીવ એટલા માટે કર્યો છે કે આપણે આજથી 10-15 વર્ષ પહેલાં એટલા પછાત હતા કે એનાથી નીચે જવું આપણે માટે પોસિબલ જ નહોતું, એટલે આપણે એનાથી આગળ જ વધી શકીએ. પણ અત્યારના જે ફોરેન બિઝનેસીસને માટે જે ક્રિટિકલ પેરામીટર્સ છે કે નંબર ઓફ પરમિશન્સ રિક્વાયર્ડ, ધી એબિલિટી ટુ એન્ફોર્સ કોન્ટ્રાક્ટ્સ, આ બધા જે પેરામીટર્સ છે એના ઉપર હજી આપણું રેન્કિંગ ઘણું લો છે. અમુક બાબતોમાં આપણું રેન્કિંગ ક્રેડિટ અવેલેબિલિટીની બાબતમાં, લીગલ સિસ્ટમ્સની બાબતમાં આપણું રેન્કિંગ બેટર છે, ઇમ્પ્રુવ થયું છે, પણ અમુક બાબતોમાં હજી આપણું રેન્કિંગ પાછળ છે અને ધીટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ, આપણે એમાં ઇમ્પ્રુવ કરવું પડશે સાહેબ. પણ સૌથી મહત્વની વાત એ છે કે અત્યારના આપણે આ કોવિડ પછીના 2-3 મહિનાના ગાળાને આપણે પેરામીટર તરીકે ના લઈએ, આઈ એગ્રી વિથ યુ, પણ ત્યાર પછી આપણા દેશની અંદર લેબરની ઓવરઓલ શોર્ટેજ હોય એવું હું માનતો નથી, અને એ જે લેબર છે એનો સૌથી મોટામાં મોટો લાભ આપણને મળશે. એટલે મારા હિસાબે આપણે જો મેન્યુફેક્ચરિંગ હબ બનવું હોય તો આત્મનિર્ભરતા માટે આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે ઇનએસેન્શિયલ ઇમ્પોર્ટ્સ, કન્ઝમ્પશન ઓફ ઇનએસેન્શિયલ આઇટમ્સ કે જે આપણે લક્ઝરી માટે આપણી પાસે પૈસા જે માટે આપણે ખરીદીએ છીએ એ મેન્ટાલિટી બંધ કરી દઈએ, પરંતુ જે ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોનન્ટ્સ છે, જે ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલ્સ છે, એને એન્કરેજ કરીએ. એને એક્ચ્યુઅલી એન્કરેજ, આઈ થિંક આઈ વિલ હેવ ટુ સ્ટોપ હિયર, ફરી આપના આ વિશદ જ્ઞાનનો લાભ લઈશું આપણે. દર્શક મિત્રો,
ઘણી રસપ્રદ ચર્ચાઓ થઈ અને ત્રણેય નિષ્ણાતો પાસેથી આપણે ખૂબ જાણ્યું અને એમાં સૌથી અગત્યની બાબત એ છે કે તમારામાંથી કોઈ પણ મીડિયમ કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં કે માઇક્રો ઇન્ડસ્ટ્રીમાં હોય અને તમને કોઈ પણ તકલીફ હોય તો સીઆઈઆઈ અને ફિક્કી બંનેની ઓફિસો અમદાવાદમાં છે. બિલકુલ બેઝિઝક આપ ત્યાં જશો, દે આર વેરી પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, તમને ચોક્કસ મદદ કરશે. આજના ચર્ચાનો સૌથી મોટો ટેકઅવે મને લાગે છે કે આ છે. તો ફરી એકવાર બકુલભાઈ સાહેબ આપનો આભાર, વિનોદભાઈ આપનો આભાર, અંકિતભાઈ આપનો આભાર. મળીશું ફરી એક નવા વિષય સાથે. દર્શક મિત્રો, શુભરાત્રી.